સુઈગામ તાલુકામાં આશરે 2 માસ અગાઉ હમીરભાઈ ઠાકોરે પોતાનો પુત્ર ગુમ થયાની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગુમ થનારની તપાસ કરતા દિનેશ નામના યુવકનું મર્ડર થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે પોલીસે મર્ડરમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સાથે મર્ડર કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર વિગત એવી છે કે જડાભાઈ હમીરભાઈનો 25 વર્ષનો પુત્ર દિનેશ ગુમ થતાં તેની કોઈ ભાળ ન મળતા તેના પિતાએ શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન તેમને પોતાના વેવાઈ શિવાભાઈ કાંજીભાઈ ઠાકોર ઉપર શંકા ગઈ હતી અને શંકાના આધારે તેમણે ફરિયાદ આપતા પોલીસે તપાસનો દોર ચાલુ કર્યો હતો. જોકે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના અને હાલ જોરાવરગઢ સીમમાં રહેતા તેના સાળા શિવાભાઈ કાંજીભાઈ ઠાકોર અને તેના ભાઈ હીરાભાઈએ અગાઉ તેના ભાઈએ આપઘાત કર્યો હતો તેની અદાવતમાં સેવ ગામની સીમમાં લઈ જઈ દિનેશને છરીના ઘા મારી હત્યા કરી હતી અને હત્યાનો ખુલાસો થતાં સેડવ ગામની સીમમાં બાવળની જાડીઓમાંથી માનવ અસ્થિ તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલા હથિયાર શોધી કાઢીને બંને આરોપીઓને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 14/7/2021 को जानमाजोर दाखिल हुई थी सुईगाम पुलिस स्टेशन में, जिसमें भोग बन्नार दिनेश के पिता ने उनके गुम होने के लिए फरियाद कराई थी. उसके तपास में जो सामने आया उनके पिता को शक था कि उनके पुत्र की हत्या की गई है. तो जो शकदार थे उनको तपास की तो उसमें दो आरोपी मिले. दो शख्सों ने मिलकर उसकी हत्या की और FSL की मदद से और पूछपरछ करके इसमें जो आरोपी हैं उनकी मदद से जो ये दिनेश हैं भोग बन्नार उनके शरीर में की जो लाश जो है वो एवं जो हथियार जिससे ये गुनाह किया गया वो सब बरामद किए गए हैं और इसमें आगे तपास जारी है. और ये कामगिरी जो है सुईगाम पुलिस की वो बेहद ही सराहनीय कामगिरी रही है.